બધા એલએમઆઈ બંધ થઈ જશે, બધાનું કામ અટકી જશે. 12th પછી જે લોકો ત્યાં ગયા છે એ લોકોના પોઈન્ટ્સ પૂરા થતા નથી. જે લોકો બ્રિટિશ કોલંબિયા ઓર ઓન્ટારિયોમાં હતા એ વિદ્યાર્થીઓનું પીઆર થવું અઘરું થઈ ગયું. તો એમને જોબ ના મળે, જોબ ના મળે તો એમનો એક્સપિરિયન્સ પૂરો ના થાય, એક્સપિરિયન્સ પૂરો ના થાય તો પીઆર ના થાય. એવરેજ 1,00,000ની કેપેસિટી હતી, એની જગ્યાએ 3-3 લાખ વિદ્યાર્થીઓને લઈ ગયા. જરૂરિયાત હશે એવા લોકોને પિક કરીને ઝડપથી પીઆર આપશે. દરેક જણ ત્યાં જાય છે અને પીઆર મળી જશે એવું વિચારવાનું નથી. અહીંયા મા બાપ ટેન્શન મારે ને ત્યાં વિદ્યાર્થીઓ ટેન્શન મારે. અત્યારે અનફોર્ચ્યુનેટલી વેર ઇટ કમ્સ ટુ વર્ક પરમિટ મેક્સિમમ ફ્રોડ થાય છે. ઇન્ડિયન્સ ને ગુજરાતી નો ઓર વિદ્યાર્થીઓને કેમ તકલીફ પડી ગઈ, પ્રોટેસ્ટ કરવા કેમ જવું પડ્યું? જો વિદ્યાર્થી પેશન્સ રાખીને સમય પસાર કરશે તો ખરેખર એકદમ પેનિક થવાની જરૂર નથી. જેણે પોતાના દીકરા દીકરીઓને ભણવા માટે કેનેડા મોકલ્યા છે એના ઉપર સંકટ આવી ગયું છે. કારણ કે કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ઇમિગ્રેશન પોલિસી છે એમાં બદલાવો કર્યા છે. વિદ્યાર્થીઓ અત્યારે ચિંતામાં છે કારણ કે એ લોકો લાખો રૂપિયા ખર્ચી અને કેનેડા ગયા છે. શું ઇમિગ્રેશન પોલિસીમાં બદલાવ આવ્યા છે? અમને તકલીફો પડવાની છે કે નથી પડવાની? જો હા તકલીફ પડવાની છે તો પછી એના સમાધાન શું છે એ વિષય ઉપર વાતચીત કરવી છે વિઝા અને ઇમિગ્રેશનના નિષ્ણાંત જનક નાયક સાથે. જનકભાઈ નાયક NB વિઝા વર્લ્ડના સંસ્થાપક છે અને ભારતમાં એમની 180થી વધારે ફ્રેન્ચાઇઝી પણ છે. વાત કરીએ કેનેડાની, ત્યાંની સમસ્યાની, અને જો તમારે તમારા દીકરા કે દીકરીને ભણવા મૂકવા છે તો કયા દેશમાં તમારે મૂકવા જોઈએ એ વિષય ઉપર. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મારે તો સર પહેલા એ જાણવું છે કે આજે ઇમિગ્રેશન પોલિસીમાં બદલાવ આવ્યો છે કેનેડામાં, એ શું છે, અને પછી આપણે વાતચીત કરીશું કે એનાથી પર કઈ રીતના જઈ શકું આપણે. ટેકનિકલી જોવા જાઓ તો સમીરભાઈ, ઇમિગ્રેશન પોલિસીમાં આમ બહુ મેજર ચેન્જ એટલા માટે નથી કે લોકો 5,00,000 ને પહેલા બી લેવાના હતા, હવે પણ લેશે. પણ ટેકનિકલી એ લોકોએ એવી અરેન્જમેન્ટ કરી કે એ લોકોની જરૂરિયાત હશે એવા લોકોને પિક કરીને ઝડપથી પીઆર આપશે. ઓકે, સો દેટ મીન્સ કે દરેક જણ ત્યાં જાય છે અને પીઆર મળી જશે એવું વિચારવાનું નથી. ઓર જેને લેવું છે તો એને ડે વન એનો એક પીઆર પાથવે ફાઇનલ કરવો પડશે કે હું આ કરીશ તો આ થશે, આ કરીશ તો આ થશે. જે લોકો અહીંયા ચૂકી ગયા એ લોકોને તકલીફો વધારે પડી શકે છે. અધરવાઇઝ એવું કોઈ ટેન્શન કરવાનું કારણ નથી. થોડી પેશન્સ રાખે તો બધા સોલ્યુશન નીકળી શકે એમ છે. ઓકે, પણ સર આ પોલિસીમાં બદલાવ શું આવ્યા છે ને એ થોડું જણાવો. ઓકે, ઓવરઓલ તમે બદલાવ જુઓ તો પહેલમ પહેલું કેનેડિયન ગવર્મેન્ટે એ ઓબ્ઝર્વ કર્યું કે જે લોકોએ છેલ્લા 3-4 વર્ષની અંદર એટલા બધા વિદ્યાર્થીઓને એ લોકોએ વિઝા આપ્યા કે જે એવરેજ 1,00,000ની કેપેસિટી હતી એની જગ્યાએ 3-3 લાખ વિદ્યાર્થીઓને લઈ ગયા. હવે તમે જુઓ તો કેપેસિટી કરતા વધારે લોકો આવે તો એ લોકોનું તંત્ર ખોરવાઈ જાય. તો એ અત્યારે કેનેડામાં થયું. હવે આને જો તમે એવી રીતે જુઓ કે અમે તો આઈને ફસાઈ ગયા, એની કમ્પેરમાં સિચ્યુએશન એવી છે કે જે લોકો ત્યાં છે અત્યારે જે બ્રેક મારી છે એ છે એના માટે હિતમાં છે. કેમ કે આજે નહીં ને 6 મહિને 12 મહિને 2 વર્ષે ફ્લો કંટ્રોલમાં રહેશે તો જેટલા ત્યાં છે એ લોકોને ચોક્કસપણે કામ મળશે. એ લોકોને હાઉસિંગના જે પ્રોબ્લેમ્સ થતા હોય, ફોર એક્ઝામ્પલ તમે એક નાના ટાઉનમાં જાઓ અને બહુ બધા રહેવા આવતા હોય તો તમારે શેરિંગમાં જવું પડે. હા, ઓફકોર્સ એના ફાયદા પણ છે, જ્યારે તમે લેવિશલી રહો તો એક રૂમમાં એક રહે ને બે જણા બી રહે ને એના ખર્ચા બી આવે. હવે જ્યાં હાઉસિંગની ક્રાઇસિસ ઊભી થાય તો એક રૂમમાં તમારે 3 જણાએ રહેવું પડે, 4 જણા બી રહેવું પડે, હવે એ થાય. Then your overall expenses, જે તમારા પર મંથના જે ખર્ચા હોય એ ઘણી વખત તમારું $400માં એનું પૂરેતું હોય. હવે $400 તો કોઈ પણ અફોર્ડ કરી શકે. તો એ બધા કોઈ જગ્યાએ ડિસએડવાન્ટેજ છે, કોઈ જગ્યાએ એડવાન્ટેજ પણ એના મળી શકે છે. સર, શરૂઆતમાં મેં વાતચીત એવી કરી હતી કે કોઈને ટેન્શન લેવા જેવી જરૂર નથી. જી, તો સર સમાધાનની વાતચીત કરવી છે કારણ કે આપણે અગાઉ વાતચીત તો કરી કે આ પોલિસીમાં ચેન્જ શું આવ્યા છે ઇમિગ્રેશન પોલિસીમાં, પણ હવે ડરવા જેવું કેમ નથી વિદ્યાર્થીઓને એ જણાવો સર. ઓકે,
સમીર ભાઈ, એક તો પહેલી જે તમે વાત કરી કે ચેન્જીસ, તો પહેલો ચેન્જ મેં કહ્યો કે આ લોકોએ સ્ટુડન્ટમાં બ્રેક મારી. બ્રેક મારી એટલે એ લોકોએ 33% સ્ટુડન્ટ્સને ત્યાં લઈ જવાના અટકાવ્યા, એટલે એક રેશિયો ત્યાં ઘટી ગયો. બીજું એમણે જે કરેક્શન કર્યું કે ભાઈ તમે ભણવા આવો છો તો તમારા સ્પાઉસને લઈને હમણે તમે ના આવતા, જેને કારણે સ્પાઉસનો ઓપન વર્ક પરમિટ હતી ને એ જોબ લઈ લેતા હતા, સ્ટુડન્ટ બી ભણવાનું પત્યા પછી એ પણ જોબ લઈ લે. તો જે બધા ભેગા થઈને આટલી બધી જોબ તો લાવી ક્યાંથી? તો અહીંયા કંટ્રોલ કરવાથી ઓવરઓલ જોબ માર્કેટમાં એક કંટ્રોલ થશે, ધેટ્સ અ પોઝિટિવ સાઇન. એટલે એક એના માટે ચિંતા કરવાનું કારણ નથી. સેકન્ડ, એ લોકોએ એવું કર્યું કે જીઆઈસી જે એનું ગવર્મેન્ટ બોન્ડ મુકાવતી હતી એની વેલ્યુ ડબલ કરી. હવે જો આ ડબલ ના કરી હોત તો 2018નો મામલો અલગ હતો, અત્યારે આખો મામલો અલગ છે. ત્યાંના બીકોઝ ઓફ આટલા બધા લોકો ત્યાં ગયા પછી ઇન્ફ્લેશન જે એની પરિસ્થિતિ સર્જાઈ તો ખર્ચા બી ઉપર ગયા. હવે જો વિદ્યાર્થી પાસે ઇનફ ફંડ નથી અને ખરાબ પરિસ્થિતિમાં જોબ પણ જો ના મળે તો એ લોકોનું સર્વાઈવ થવું અઘરું પડી જાય. અહીંયા મા બાપ ટેન્શન મારે ને ત્યાં વિદ્યાર્થીઓ ટેન્શન મારે, અને આવી પરિસ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થી ગવર્મેન્ટની સિસ્ટમમાં બોજો ના બને અને એનું તંત્ર એ ચલાવી શકે એ માટે ગવર્મેન્ટે આ ફી વધારી. તો આજે રૂપિયા તમારી પાસે જ છે પણ એ બોન્ડમાં પડ્યા છે, તમને ગ્રેજ્યુઅલી મળે છે. આ કારણથી વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં નહીં આવે, કમ્ફર્ટેબલ કે મારી પાસે રૂપિયા પડ્યા છે. સો ધીસ ઇઝ અ ગુડ ચેન્જ વોટ આઈ કેન સી. એક સારો બદલાવ છે, આના કારણે છે લોકોને સારું છે. સો એનાથી પણ આપણે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. થર્ડ થિંગ, હમણાં ગવર્મેન્ટે સૌથી મોટો ધડાકો કર્યો કે ભાઈ લો વેજ LMIS બંધ કરશે. પહેલી વસ્તુ, લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ જે લોકોએ બહારથી બોલાવવાના હોય એ લોકોએ LMIA લેવા પડે, અને એ LMIA માં લો વેજ બંધ કર્યા, ધેટ ડઝન્ટ મીન કે બધા LMIA બંધ થઈ જશે, બધાનું કામ અટકી જશે. લો વેજ ઇઝ વોટ? ક્લીનર છે, સ્વીપર છે, જેનિટર આવ્યા, કોઈ ફૂડ કાઉન્ટર અટેન્ડન્ટ આવ્યા, વેટર્સ આવ્યા, અમુક કેટેગરીના કુક આવ્યા, ફાર્મ વર્કર આવી ગયા. અચ્છા, ફાર્મ વર્કરને હેલ્થમાં તો હજી પણ એ લોકોએ અલગ રીતે ફેસિલિટી આપી છે કે એ લોકોને તો અસર પણ નહીં થાય, તો હેલ્થ કેરના બધા સેક્ટર બચી ગયા. પણ બીજા બધામાં જ્યાં લો વેજ ના પાડી એ પણ ગવર્મેન્ટે ચોખવટ કરી કે જે જગ્યાએ 6%થી વધારે અનએમ્પ્લોયમેન્ટ છે ત્યાં કરીશું. હવે આખા કેનેડામાં બધે આવું નથી. જે ઇસ્ટર્ન પ્રોવિન્સીસ છે કે જે સ્પેસિફિકલી નોવા સ્કોશિયા, ન્યૂ બ્રોન્સવિક છે, ન્યૂ લેબ્રાડોર છે, ન્યૂ ફાઉન્ડલેન્ડ છે, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ છે, આ બધામાં જરૂરિયાત કરતાં વધારે લોકો હોવાથી ત્યાં લોકો લોકલાઇઝને જોબ મળે એ માટેનું એક આ પગલું છે. તો કે આનાથી ઇન્ડિયન્સને, ગુજરાતીને ઓર વિદ્યાર્થીઓને કેમ તકલીફ પડી ગઈ? પ્રોટેસ્ટ કરવા કેમ જવું પડ્યું? તો સમીરભાઈ, એકચ્યુઅલી આનું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો અહીંથી જનાર કોઈ પણ વિદ્યાર્થી એ એવું વિચારીને જાય છે કે હું એ કન્ટ્રીમાં જઈશ, ત્યાં ભણીશ, ત્યાં અનુભવ લઈશ, અને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળ્યા પછી જો મને PR મળશે તો હું રહી જઈશ. અને ગુડ મળે છે બી ખરા. કેનેડા વોઝ ધી ઓનલી કન્ટ્રી કે જ્યાં ઇઝીલી PR થતું હતું. હવે એવું થયું કે 12th પછી જે લોકો ત્યાં ગયા છે એ લોકોના પોઈન્ટ્સ પૂરા થતા નથી. ઓકે, અત્યારે જે ગવર્નમેન્ટની સિસ્ટમમાં હાયર સ્કોરે ડ્રો કરી રહ્યા છે, તો આ છોકરાઓના પોઈન્ટ એવરેજ એક વર્ષના અનુભવે 400ની આજુબાજુ થાય, જ્યારે અત્યારે જે ડ્રો થઈ રહ્યા છે 525ની રેન્જમાં, ઓર આપણે 507 આવ્યો. આ થવાથી સિનારિયો એવો થયો કે જે લોકો બ્રિટિશ કોલંબિયા ઓર ઓન્ટારિયોમાં હતા એ વિદ્યાર્થીઓનું PR થવું અઘરું થઈ ગયું. ઓકે, હવે આ વિદ્યાર્થીઓનો અનુભવ ના હોય, એટલે કે સુપરવાઇઝરી કે હેવી હાઈ પોઝિશનની જોબ ના મળે, એટલે આ વિદ્યાર્થીઓ ઇધર રૂરલમાં
ઇન્ટિરિયર ભાગમાં જાય, દૂર દૂર જાય, તો ત્યાં એમને ઇઝીલી જોબ મળે, કમાવા સારું મળે અને આગળ જતા પીઆર ઇઝી થાય. અને અમુક પ્રોવિન્સ કે જ્યાં પોતાના પીએનપી જે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ ચાલતા હતા એમાં શિફ્ટ થયા. હવે અમાર જે ઇઝી પ્રોવિન્સ છે એ અલ્બર્ટા, એટલાન્ટિક પ્રોવિન્સ, આજે પાંચ મેં નામ આપ્યા, એ મેનિટોબા, સસ્કેચુઆન, આ બધા પ્રોવિન્સ છે કે જ્યાં ઇઝીલી એ લોકોનું પીઆર થાય અને લોઅર લેવલની જોબ લે તો પણ વાંધો ના આવે. હવે આ બધા શિફ્ટ થઈને આ બધી જગ્યાએ ગયા અને ત્યાં ગવર્મેન્ટે આ જ્યારે કાપ મૂક્યો તો એમને જોબ ના મળે, જોબ ના મળે તો એમનો એક્સપિરિયન્સ પૂરો ના થાય, એક્સપિરિયન્સ પૂરો ના થાય તો પીઆર ના થાય. સો હોબાળો આ વસ્તુને લઈને વધારે છે. બરાબર સર, તમે લાંબા સમયથી આ ક્ષેત્રની સાથે જોડાયેલા છો, એટલા માટે સર મારે એ પણ પૂછવું છે. માની લો કે હું ત્યાં સ્ટુડન્ટ વિઝા તરીકે જાઉં છું, બરાબર, પછી મારે વર્ક પરમિટ લેવાની હોય છે અને માની લો કે મારે પીઆર એટલે કે મારે ત્યાંનો નાગરિક થવું છે, પરમેનન્ટ રેસિડેન્ટ થવું છે મારે, તો આ પ્રોસેસમાં મને ક્યાંય તકલીફ ન પડે એના માટે મારે શું કરવું જોઈએ? સી, પહેલું તો મેં પહેલા બી કહ્યું કે તમે એક પીઆર નો પાથવે ક્લેરિટી હોવી જોઈએ કે મને હું પહેલા આ કરીશ તો મારું આ વર્ક વિઝા કેવી રીતે આવશે, મારું આગળ જતા પીઆર કેવી રીતે થશે. અત્યારે જે વિદ્યાર્થીઓ છે મોટા ભાગના લોકો પીઆર માટે એલિજિબલ થશે, ઓકે, પણ મે બી એક વર્ષના અનુભવે ના થાય, બે વર્ષના અનુભવે થાય. કાયદાકીય રીતે જ્યાં જ્યાં રિલેક્સેશન મળશે, મળશે, ચોક્કસ મળશે. કોઈ પણ કન્ટ્રીએ યંગ જનરેશન જેન ઝી સિવાય ચાલવાનું નથી. ઇન્ડિયા એવું દેશ છે કે જ્યાં ખરેખર શાંત અને હળીમળી જાય એવા યંગસ્ટર્સ છે અને સ્કિલ્ડ મેન પાવર છે. તો દરેક કન્ટ્રી રિલેક્સેશન આપશે, આ ટાઈમ બિંગ દેખાઈ રહ્યું છે. આ થોડું સેટ થશે એટલે જેમ 6% ઉપરના અને અનએમ્પ્લોયમેન્ટ વાળામાં આ લોકોએ જે આ અખત્યાર કર્યું છે એ પ્રોબેબલી 8% થશે, 10% થશે. અગેન છોકરાઓ બે વર્ષો ત્યાં રહી ગયા તો એ લોકોનું કામ થશે. ઘણી બધી વખત એવું થાય કે મારી પેનલ ઉપર ધારો કે 20 ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કામ કરતા હોય તો એમના રેફરન્સીસ હોય, એમના ક્લાયન્ટલ હોય, અમે લોકોએ જે ઇન્વેસ્ટર વિઝામાં મોકલેલા હોય જે ઓલરેડી ધંધો કરતા હોય, ઓર અમારા ક્લાયન્ટ કે જે ઓલરેડી સેટલ થયેલા હોય, રિલેટિવ હોય કે જે સેટલ ન. હવે એવા કોઈ પણ તમારા પણ વિદ્યાર્થીઓના બી ઓળખીતા હોય કે જ્યાં એમને જોબ મળી જાય અને સમય પસાર થાય તો એ લોકો માટે કોઈ તકલીફ પડતી નથી. ઘણી બધી વખત અમે રેકમેન્ડ કરીએ છીએ કે ભાઈ તું અહીંયા જતો રહે, તને કામ મળી જશે. અને જેન્યુઅનલી એમને કામ મળે છે ને, પીપલ આર હેપી, એ લોકોને બહુ મેજર ઇશ્યુ નથી થતા હોતા. એટલે વાત આવી કે જો વિદ્યાર્થી પેશન્સ રાખીને સમય પસાર કરશે તો ખરેખર એકદમ પેનિક થવાની જરૂર નથી. અત્યારે પણ જે લોકોની વર્ક પરમિટ પતી રહી છે એ લોકો થોડા રિમોટ એરિયામાં ઓર કોઈ પણ જાણીતા લોકોની પાસેથી જોબ ઓફર લઈ લે છે. એલએમઆઈ અચ્છા 26 સપ્ટેમ્બરથી એલએમઆઈ બંધ કરશે, 25મી સુધી તો ઇશ્યુ કર્યા જ કરશે, ઓલરેડી જે બજારમાં છે. તો એ એલએમઆઈ ઉપર તમે જોબ લઈ શકો છો, ફર્ધર 2 યર તમારું એક્સટેન્શન લઈ શકો છો અને એ ગ્રાઉન્ડ ઉપર આગળ જતાં તમારું પીઆર ચોક્કસપણે થઈ શકે. એટલે એવું કોઈ, કોવિડમાં 75 પોઈન્ટે ડ્રો થયો હતો, જ્યારે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસમાં 462 પોઈન્ટે છેલ્લો ડ્રો બંધ થયો હતો, પછી 1.5-2 વર્ષે હવે શરૂ કર્યો. અત્યારે ભલે 507 છે પણ ડાઉન ધી લાઈન 6 મહિને 8 મહિને એ અગેન 470-480ની રેન્જમાં આવવાનો જ છે. એટલે વિદ્યાર્થીઓ થોડી ઇંગ્લિશમાં મહેનત કરે, કદાચ કોઈ ફ્રેન્ચ શીખી શકે, કોઈને એક્સપિરિયન્સ થાય તો ઓવરઓલ કોઈ ચિંતાનું કારણ મને દેખાતું નથી સમીરભાઈ. ઓકે જી સર, આપણે ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે વિદ્યાર્થીઓ ક્યાંથી, ઉત્તર ગુજરાતથી જતા હોય છે? એવું ના કહી શકું ઉત્તર ગુજરાત, કારણ કે કેનેડાના માપદંડો અત્યાર સુધીના એવું રહ્યા કે જે 12th પછી જાય એને 6-ઇંચ બેન્ડ જોઈએ, ગ્રેજ્યુએશન પછી 6.5 અને નોટ લેસ ધેન 6 બેન્ડ જોઈએ. હવે
અત્યારના મોટા સેન્ટરની અંદર અમદાવાદ છે, બરોડા છે, આ બધા સેન્ટર્સમાંથી વધારે જતા હોય. જે અને પછીના જે માપદંડો થયા કે જેની અંદર એકાદ મોડ્યુલમાં બી 5.5 હોય તો મળે, એ જોતા બધી જગ્યાએથી હવે લોકો જતા થયા છે. હવે કોઈ નાનું ટાઉન જેવું રહ્યું નથી, પણ હા ઓફકોર્સ અમદાવાદ, બરોડા, સુરત આ બધા મોટા સેન્ટરો તમે કહી શકો. ઓકે, આ પૂછવા પાછળનું કારણ હતું કારણ કે મારે માને લો કે હું વાલી છું, બરાબર, મારે મારા છોકરાને મોકલવો છે. હવે એના બે રસ્તા છે, એક મારે મોકલવો છે એને પરમનન્ટ ત્યાં સ્થાયી કે ભાઈ મારો છોકરો વિદેશ મારે એટલા માટે, અને માની લો કે બીજો છોકરો મારો એવો છે એને મારે મોકલવો છે ભણવા માટે. તો પછી ગુજરાતમાં બેઠેલો વાલી છે એ રહેવા માટે કયા દેશમાં મોકલી શકે, અને માની લો કે કોઈ ભણવા માટે કે મોકલવો હોય તો કયા દેશમાં એ મોકલી શકે, એ ક્લિયરિફાય કરીને જણાવો. કોઈ પણ દેશમાં સૌથી પહેલી ઇમિગ્રેશન સિસ્ટમ ન્યૂઝીલેન્ડ લાવ્યું, એની કોપી ઓસ્ટ્રેલિયાએ કરી, એની કોપી કેનેડાએ કરી. જો પીઆર લેવું હોય તો આ ત્રણ દેશ ટોપ પર આવે. ઓકે, એમાં કેનેડા સૌથી ઉપર. હવે ખરેખર જે વિદ્યાર્થીઓ 12th માટે જવા માંગતા હોય તો ઘણી બધી વખત એના પેરેન્ટ્સની જ પોતાની એલિજિબિલિટી હોય કે આખું ફેમિલી પીઆર થઈ જાય. હવે જો એ આખું ફેમિલી પીઆર થઈ ગયું તો એ સ્થિતિમાં એના બાળકોનું એજ્યુકેશન 75% ફી માફી મળે. ઓકે, એટલે પહેલા તો પેરેન્ટ્સે આ દિશામાં વિચારવું જોઈએ કે ખરેખર એમનું પીઆર થતું હોય તો પેલા છોકરાની ફી તમારી 75% બચી જાય. બીજું, તમે જ્યારે વિચારી રહ્યા છો કે ભાઈ મને ઇન્વેસ્ટર વિઝા પર જવું છે, હવે અત્યારે એવું થાય કે ભાઈ વિદ્યાર્થી એકના એક બાળક હોય, અત્યારે ન્યુક્લિયર ફેમિલી, એક છોકરો કે છોકરી જતા રહે, પછી પેરેન્ટ્સ પાછળથી જવું અઘરું પડે, તો પહેલા પેરેન્ટ્સના બેઝ ઉપર થતું હોય તો પહેલા આ વિચારવું. સેકન્ડ ઓપ્શન ઇઝ વેન યુ સેડ કે ભણવા જ જવું છે, સમીરભાઈ સંપૂર્ણ સત્ય એ છે કે ખાલી ભણવા જવાનો જે પ્રયોજન છે એ ઘણું કરીને 10% રેશિયોમાં જ લોકો વિચારે છે, બાકી બધા સેટલમેન્ટ વિચારે છે. જો ભણવા જવા માટે તમે વિચારો તો ઓફકોર્સ યુ કેન ચૂઝ અમેરિકા. ઓકે, એમાં પણ અગેન તમારે H1 લેવું, ગ્રીન કાર્ડ વિચારવું, એ થોડો ટફ કોલ છે. ઓસ્ટ્રેલિયા કે જેનું ખૂબ સારું ઇંગ્લિશ છે એ લોકો વિચારી શકે. વિઝા લેવો ઇઝ નોટ ઇઝી, આઈ મીન ઓછા બેન્ડે હોય તો તમને તકલીફ પડે જ પડે, પણ એકવાર વિઝા મળ્યા પછી ત્યારે પીઆર લેવાનું આવશે. અત્યારે એવું થાય છે ખાલી ભણવું એ સબ્જેક્ટ, એટલા માટે હું અલગ રીતે ટ્વિસ્ટ કરું છું તમારા સવાલને, કેમ કે વિદ્યાર્થી ગયા પછી એને રહી જ જવું હોય, માટે એને ઓપ્શન એવો રાખવાનો કે યાર કાલે રહી જવું છે, મારી પાસે ઓપ્શન છે, તો એ આવી રીતના કન્ટ્રી ચૂઝ કરી શકે. એલ્સ MBA કરવું છે 1 વર્ષ માટે તો UK જઈ શકે, ફાઇનાન્શિયલી એટલી કેપેસિટી નથી ઓર ઓછા સ્પેન્ડ કરવા છે તો યુરોપ જઈ શકે. ઓકે, હવે નાના નાના કન્ટ્રીઝ બીજા ઘણા જ છે, 2.5 લાખ 3 લાખ 5 લાખની ફીઝ હોય એટલામાં ભણો, હવે 5 લાખની ફીઝ વાળા તો અહીંયા બી કોલેજીસ યુનિવર્સિટીઝ થઈ ગઈ છે, તો તમે એવા કન્ટ્રીમાં ભણી શકો છો. એટલે યુ હેવ ટુ બી વેરી શ્યોર કે તમને શું એક્સપેક્ટ કરો છો ઓર ફ્યુચર શું હશે. અમે નોર્મલી એવું કહીએ છીએ કે ગયા પછી વિદ્યાર્થી પાછું આવવા નથી માંગતો, સો યુ હેવ ટુ ચૂઝ ઇટ અકોર્ડિંગલી. ઓકે, તમને હસવું આવશે અત્યારે જે હું સવાલ પૂછવાનો છું એના પર, કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે માની લો કે વિદેશમાં જતું રહેવું છે, 4-5 વર્ષ કામ કરવું છે, પછી અહીંયા ગામડે આવીને આરામથી ઇન્વેસ્ટમેન્ટ જે કંઈ પણ લાવ્યા છે એને મોજ મજા કરવી છે. તો સર, આવા દેશમાં મારે જવું હોય કે જ્યાં મને રૂપિયા પણ મળી રહે અને પછી મારું ફ્યુચર જે ઇન્ડિયામાં મારે સિક્યોર કરવું છે, ગામડામાં કે સિટીમાં જ્યાં પણ કરવું હોય, તો એ દેશ સર કયો છે? સમીરભાઈ, આ એક બહુ મોટો સબ્જેક્ટ છે, કારણ કે જવું ત્યાં લિમિટેડ ટાઈમ કામ કરવું અને પાછું આવું, ટર્મિનોલોજીમાં કાઇન્ડ ઓફ વર્ક પરમિટ થાય, ઇનિશિયલી થોડું પડે પણ વર્ક નો ઇઝ પ્રાઇમરી ક્રાઇટેરિયા થાય. અત્યારે અનફોર્ચ્યુનેટલી વેન ઇટ કમ્સ ટુ વર્ક પરમિટ મેક્સિમમ ફ્રોડ થાય છે. ઓકે, એટલે એક એ પણ સાચવીને જવું. રહી વાત કે જે વિદ્યાર્થી ભણવા ગયો અને ભણ્યા પછી એટલું કમાઈને પાછું આવવાની જે અપેક્ષા રાખે છે,
આઈ થિંક એના માટે એને ઘણા વર્ષો રાહ જોવી પડે. ઓકે, એ 2-4-5 વર્ષમાં એટલું કમાઈ ના આવે કે અહીંયા આવીને જલસા મારે. બિલકુલ, થેન્ક યુ સો મચ સર, આપે ડિટેલમાં વાત કરી. સર થેન્ક યુ સો મચ, થેન્ક યુ, પ્લેઝર, થેન્ક યુ.